સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર વઢવાણથી તેર માઇલ દૂર આવેલું છે નીતિન કોઠારીની નોંધ પ્રમાણે સલ્તનત સમયની અંદર લખતર મહત્વનું દેશી રાજ્ય હતું ઈસવીસન ઓળસો ને ની અંદર હળવદના રાજા ચંદ્રસિંહજીના ચોથા પુત્ર અભયસિંહજી આ રાજ્યની સ્થાપના કરી હતી એણે થાન અને આજુબાજુનો વિસ્તાર બાબરિયાઓ પાસેથી જીતી અને રાજ્યનો વિસ્તાર કર્યો હતો એના પછી કુંવર વજેરાજજી ગાદી આવ્યા વજેરાજજી રણછોડજીના મોટા ભક્ત હતા તેથી લખતરને રણસોડપુરી કહેવામાં આવતું આ વજેરાજજી ડુંગરપુરથી પોતાના મામાના ઘરેથી રણસોડજીની મૂર્તિ લાવવા હતા જે હજુ સુધી લખતરના દરબારની અંદર છે ઈસવીસન સત્તરસો ને હિતાવીની અંદર જામ તમાસી જે લખતરની ગાદી સંભાળી હતી એ પછીના સમયગાળા દરમિયાન મોગલ સુબા સલાબત મોહમ્મદ ખાન બાબી અને શેર બુલંદખાને લશ્કરી મદદ મેળવેલી ઈસવીસન અઢારસો ને છેંતાલીસ ની અંદર કરણસિંહજી લખતરની ગાદી આવ્યા એ વખતે વહીવટ ખૂબ કુશળતાથી ચાલેલો લખ્તરના રાજવી કરણસિંહજી બાપુ એ આજથી એકસો ને એકતાલીસ વર્ષ પહેલાં લખતરની પ્રજાના રક્ષણ માટે એ જમાનામાં એક લાખ રૂપિયાનો ખર્ચો કરી અને શેરની ફરતે કિલો બંધાયો તો આ ઉપરાંત લખતર શહેરની પ્રજાને પાણીની કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે વિક્રમ સમત ઓગણીસો છપ્પન બનાવ્યા ઈસવીસન ઓગણીસો ચાલીસ માં ઠાકોર સાહેબ ઇન્દ્રસિંહજી ઝાલા લખતર ની ગાદી આવ્યા એને ઈસ્વીસન ઓગણીસો સુડતાલીસ સુધી સતા સંભાળી હતી લખતર અંદર આદેશ્વર ભગવાનનું ખૂબ જ પ્રાચીન દેરાસર આવેલું છે આ ઉપરાંત તળાવ દરબારી કુવા બાપુરાજ ની દેરી અને કિલ્લા જોવાલાયક છે